નિષ્કામાનંદ સ્વામી બે અમોઘાનંદ સ્વામી ત્રણ વ્યાપકાનંદ સ્વામી ચાર અવદાતાનંદ સ્વામી સુખદાતાનંદ સ્વામી જયાનંદ સ્વામી તપસાનંદ સ્વામી ઘણા પરમંશોના નામ તો આ તમારા માટે સાંભળ્યા નથી પહેલાં વહેલા હશે એના મેં તો આખા જીવન કંડાર્યા છે મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં લખ્યું છે નર હરિયાનંદ સંત સારા પૂર ધારા નર હરિયાનંદ પ્રભુને પ્યારા સંતસારા અને પ્રભુને પ્યારા શું કામ તો કે પોતાના અંતરમાં અખંડ ભગવાનને ધારી રાખતા ગોપાલનંદ સ્વામી હતા તો એ ક્ષમાનો સાગર હતા દયાનો સાગર હતા જ્ઞાનનો સાગર હતા સાધુતાનો સાગર હતા સામર્થ્યનો સાગર હતા એ સાગર પેટા એ બધાને સમાવ્યા જય શ્રી સ્વામનાથ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ કેમ છો વાલા મિત્રો અને બંધુઓ આજે બહુ ખુશીની વાત થાય છે કે આજે આપણા પોડકાસ્ટમાં વિરાજમાન છે શાસ્ત્રી સ્વામી બ્રહ્મપ્રકાશ સ્વામી ખૂબ ખૂબ આભાર સ્વામી તમે આજે વધારી રહ્યા છો અભિનંદન વાલા ગુજરાતી પોડકાસ્ટના સૌ શ્રોતાગણોને અમારા અહિયાંના હેતથી જય સ્વામિનારાયણ આપ સૌની આધ્યાત્મિક શારીરિક અને માનસિક સર્વ પ્રકારે સ્વાસ્થ્ય કુશળ રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી આપણે આગળ વધીએ સર તો પેલા સ્વામી આપણે પ્રશ્ન તમને પૂછ્યું તો તમે ક્યાંથી આવ્યા અમે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલ ધામથી પધાર્યા છીએ સર સ્વામી તો સ્વામી હમણાં આપણો વરતાળનો બસો વર્ષનો દુષાપ્તિ મહોત્સવ હમણાં આવે છે તો એના પ્રત્યે તમે થોડુંક અમને કેવો મહિમા વિશે કે વરતાળધામ શું છે કેવી રીતે બધા કેમ ત્યાં જવું જોઈએ એનો શું પ્રતાપ છે આપણા સ્વયં શ્રી હરિકૃષ્ણ મહારાજનો અને લક્ષ્મણ દેવનો પ્રત્યેક વ્યક્તિ સુખને ઝંખે છે સુખ માટે ભોગતી એટલે આ લોકના ભોગ સુખની પણ જરૂર છે અને ભોગ આખિર માણસને એનો વિયોગ જ કરવાનો હોય એટલે અવિનાશી સુખની પણ જરૂર છે વડતાલ ધામ એક એવું ધામ છે કે ત્યાં ભગવાન સ્વામિનારાયણે ભુક્તિ અને મુક્તિ બંનેના દ્વાર ખોલી આપ્યા છે લોકિક મનોરથની પૂર્તિ માટે રોગીને નિરોગી થવા માટે નિર્ધનને ધનવાન બનવા માટે અપુત્રને પુત્રવાન થવા માટે કે કોઈ દુશ્મનોના ત્રાસથી મુક્તિ થવા માટે આ બધા જ લૌકિક મનોરથો પૂર્ણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પહેલાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી સકામ કે નિષ્કામ કોઈ પણ ભાવે ભક્તિ કરે તો ભગવાન સ્વામિનારાયણે જ્યારે વડતાલમાં પોતે પોતાના હાથે પોતાનું સ્વરૂપ સ્થાપ્યું ત્યારે એવું કહેલું કે કોઈ અક્ષરધામમાં જઈને અમારા દર્શન કરે ને કોઈ અહીં વડતાલમાં દર્શન કરે સરખું ફળ મળે કોઈ હજાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળી અને તીર્થયાત્રા કરે અને એનું એકવાર વડતાલમાં આવીને આ દેવો કે હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે સરખું ફળ મળે આ વરદાન પરમાત્મા સ્વામિનારાયણ ભગવાનનું છે ભગવાન અક્ષરધામમાંથી અહીં આવે તો સંકલ્પ લઈને આવે ત્યારે જ્ઞાની અજ્ઞાનીને દર્શન થાય છે એ જ પરમાત્મા જ્યારે પોતે સ્વધામ ગમન લીલા કરી ત્યારે એવું વરદાન દેતા ગયા છે લયે હ ભગવાન સાક્ષાત આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી હું પ્રગટ પ્રમાણે વડતાલમાં રહીશ અને સૌના મનોરથ પૂર્ણ કરીશ એ વડતાલ વિહારી હોના હૈયાની ધડકન સમાન આપણે દર્શન કરીએ તો મંદમંદ હાસ્ય કરતા હોય એવું જેનું અનુભૂતિ થાય જેની નેણમાંથી અખંડ પ્રેમ ગંગા વહે છે એવા પ્રેમ અને કરુણાના સાગર ભગવાનને બિરાજમાન થયા અને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જેને હજારોને લાખોના કામ કર્યા હોય જેને હજારોને લાખોને દુઃખથી મુક્ત કર્યા હોય જન્મ મરણની કેદથી મુક્ત કર્યા હોય તો એના પ્રત્યે સૌને શ્રદ્ધા ભાવના હોય એ સહજ સમજી શકાય બાબત છે અને એટલે જ આ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે હજારોની સંખ્યામાં હરિભક્તો અને સેંકડો સંતો અત્યારે પૂર્ણ તૈયારી પૂરજોશથી તૈયારી કરી રહ્યા છે ચાલીસ એકર જમીનમાં આ મહોત્સવનો માહોલ પથરાશે ભવ્ય પ્રદર્શન ભવ્ય યજ્ઞ અનેક પ્રકારના નિઃશુલ્ક નિઃશુલ્ક કેમ્પ નેત્રયજ્ઞ કે શારીરિક નિદાન કેમ્પ વગેરે યોજાશે અખંડ ધૂન થશે સત્સંગી જેમ જેવા આ સોમનાથ સંપ્રદાયના સમ્રાટ ગ્રંથની કથા થશે અનેક સંતો મહંતોના દર્શન આશીર્વચનનો લાભ મળશે વડતાલ પીઠાધિપતિ ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પણ આખા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે અને આજે એની બહુ પૂર્વ તૈયારી માટે અત્યારથી હજારો ભક્તો અને સેંકડો સંતો લાગી ગયા છે આપ પણ બધાને મારી નમ્ર વિનંતી છે એકવાર આ ઉત્સવનો માહોલ માણજો તમારા જિંદગીનો યાદગાર પ્રસંગ બની રહેશે સ્વામીજી હવે તમે વડતાલ મંદિરનું થોડુંક ઇતિહાસ તમે અમને જણાવશો ઓકે સરસ વિશાલભાઈ વડતાલ મંદિર ભગવાન સ્વામિનારાયણ અઢારસો ને સાઠ માં વહેલા પધાર્યા ત્યારે ભગવાન વારે વારે એક બદ્રિકાશ્રમની બોરડી હતી એની સામુ જોતા હતા પરમંશ પૂછ્યું શા માટે જોશ મહારાજ કે પૂર્વે આ સ્થળે ભ્રઘુ ઋષિના દીકરી લક્ષ્મીજીએ દસ હજાર વર્ષ સુધી તપશ્ચર્યા કરેલી પરમાત્મા પ્રગટ થયા ત્યારે કહ્યું માગ ત્યારે એ લક્ષ્મીજીએ માગ્યું હતું પ્રભુ મને આ સ્થાન બહુ ગમે છે માટે આપણે કાયમ નિવાસ કરીને રહીએ એટલે ત્યારે પરમાત્માએ એને વરદાન આપ્યું હતું કે અત્યારે તો નહીં પણ કળિયુગમાં સર્વા અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થશે અને અહીં ભવ્ય મંદિર બંધાવશે અને એમાં આપણે અખંડ રહેશું ને હવના મનોરથ પૂરા કરશું એટલે સતયુગ વખતથી વડતાલ મહિમાની કથા જોડાયેલી છે પછી તો જ્યારે ભગવાન આવ્યા ત્યારે ભગવાન એવું બોલ્યા હતા કે આ સ્થળમાં કણ કણમાં તીર્થો સમાયેલા છે પણ કોઈને આજે દેખાતા નથી એક દિવસ એવું આવશે કે આખી ભૂમિ તીર્થરૂપ બની જાય છે અને તમામ ભારતખંડના અને નવખંડના તીર્થો આવીને નિવાસ કરશે એવી આ પવિત્ર ભૂમિ છે જેને જે ભૂમિને લક્ષ્મીજીએ પસંદ કરી હતી એ જ ભૂમિને ભગવાન સ્વામિનારાયણે પસંદ કરી અને ત્યાં ભક્તો પણ એવા થયા મહારાજ વારે વારે આવતા હતા તો બધા પુસ્તક મહારાજ તમે વડતાલ કેમ છો મહારાજ કે તીરમાં ભાથા ભરાય મોક્ષુ ભરા છે અને અમે કરોડો જન્મના કરોડો જીવના કલ્યાણ માટે આવ્યા છીએ અને એ કલ્યાણ જેને જોતો હોય એવા મુમુક્ષીઓની આ ખાણ છે એટલે ભગવાન ત્યાં આવ્યા ભગવાને પ્રથમ અમદાવાદમાં નરનારાયણ દેવની સ્થાપના કરી એ વખતે વડતાલવાસી ભક્તો પણ ત્યાં ગયેલા આ ગામમાં રહેનારા ભક્તો બહુ મોટો શહેરનો માહોલ એટલે ગામના ભક્તોને શહેરમાં સહજ અજાણ્યું લાગે એ સમજી શકાય એ બાબત છે પછી ત્યાં મહોત્સવ પૂરો થયો અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે વડતાલ વધાર્યા ત્યારે ત્યાંના બાપુભાઈ પટેલ દલાભાઈ રણછોડભાઈ સુંદર પગી જુહા પગી તખા પગી વગેરે પ્રાર્થના કરી પ્રભુ આવા મોટા શહેરમાં તો આપણે અમે આવ્યા અમને ખબર પડે નહીં હેરાન હેરાન થઈ ગયા મહારાજ આ એવું મંદિર કરો ને મહારાજ એમને વરદાન આપ્યું અને પછી ટૂંક સમયમાં જ બ્રહ્માનંદ સ્વામીને ભગવાને માત્ર ચૌદ રૂપિયા આપીને મોકલ્યા કે જા વડતાલમાં મંદિર બંધાવો ભગવાનની પણ ભાવના હતી બ્રહ્માનંદ સ્વામી પહેલું નાના પાયા મંદિરની સ્થાપના કરી અને કહ્યું સ્વામીએ તો એ ભવિષ્ય વેતા હતા કે નાનું મંદિર વડતાલમાં નહીં છે હા ચાલે કેમ જે આ તો એક દિવસ સંપ્રદાયની રાજધાની બનવાની છે એટલે સ્વામી વિશાળ પાયા નાખ્યા તો એની જાણ થતાં ભગવાન સ્વામીનારાયણ સ્વયં પધાર્યા અને સંવત અઢારસો ઓગણ્યાસી

એવી એના પાયામાં નાખી અને ભાવનાથી આદર છે બધા દેવોને આદર છે બધા અવતારોને આદર છે બધી શક્તિપીઠો ને આદર છે અરે ઇવન પ્રદક્ષિણામાં જૈનના અરિહંતનાથ ઋષભદેવ ભગવાનની પણ સ્થાપના કરી છે આવું વિશાળ ભાવનાથી ધર્મના નામે ચાલતા ખોટા વિવાદ અને સંઘર્ષ સમાપ્ત થાય અને પરસ્પર હિન્દુઓમાં અને વૈષ્ણવોમાં શૈવોમાં અને શક્તિ ઉપાસકો બધામાં સમન્વયનો એક સેતુ રચાય એવા હેતુથી ભગવાન સ્વામિનારાયણે બધા દેવોને આદર આપી અને બધાની ત્યાં સ્થાપના કરી કેમ જે આખીર ભગવાન એક છે એક મેવા દ્વિતીય બ્રહ્મા એવા હેતુથી વડતાલમાં સર્વ ધર્મ સમન્વય અને સર્વની સદભાવનાનો સમન્વય એનો મૂર્તિમાન જથ્થો એટલે વર્તા લીધા તો સ્વામી હવે નેક્સ્ટ પ્રશ્ન છે કે મને ખબર છે તમે સુંદર બે ગ્રંથ તમે પોતે તમે રહીચા છે અને એ ગ્રંથ આપણા પાંચસો પરમંશ ઉપર આ વિશે તમે લખા છે તો એના વિશે તમે થોડીક માહિતી તમે કહી શકશો જરૂર વિશાલભાઈ મારા દિલમાં નાનપણથી પ્રભુ મિલનની એક ઝંખના હતી ભક્ત ચિંતામણી સત્સંગ જીવન ગ્રંથનો અધ્યયન કરતા એમાં પ્રસંગ આવ્યો કે રામાનંદ સ્વામીએ શ્રીરંગ ક્ષેત્રમાં પ્રપુન્નના મુહૂર્તનો પાઠ કર્યો એટલે એને પરમાત્માની અનુભૂતિ તો મારા દિલમાં એવું થયું કે આ ગ્રંથ કઈ પ્રકારનો હશે ગ્રંથ તો બધા જ વાંચન કરતા હોય અધ્યયન કરતા હોય જે ગ્રંથની શ્રદ્ધા ભાવથી વાંચન સેવન કરતા ભગવાનની અનુભૂતિ થાય તો આ ગ્રંથ કંઈક બીજા કરતા વિશેષ હોવો જોઈએ પછી મેં આખા ગ્રંથનું અધ્યયન કર્યું ખૂબ આનંદ આવ્યો પરંતુ એ ગ્રંથમાં સૌના કેન્દ્રમાં રામાનુજાચાર્ય અને રામાનુજાચાર્યના ગુરુ યમુનાચાર્ય આલવારો સટકો વગેરે ગોદંબા વગેરે અને રામાનુજાચાર્ય થકી ભગવાનની સમીપ થયેલા એવા ધનુરદાસ કે એમના કુરિશાચાર્ય વગેરે શિષ્યોની એટલે કે ચોવીસ રામાનુજાચાર્ય સહિત ચોવીસ ભક્તોના આખ્યાનો અને ચોરાણું અધ્યાય તો મને એમ થયું કે રામાનુજાચાર્યના એક શિષ્ય હતા શૈલ્ય રંગાચાર્ય જેને રામાનુજાચાર્ય હાલનું જે તિરુપતિ બાલાજી ભારતનું શ્રેષ્ઠ તીર્થ ગણાય એ વખતે ત્યાં કોઈ પૂજા કરનારું પણ નહોતું રામાનુજાચાર્ય પેઠ તો થાપી પણ ત્યાં કોઈ રહેવા તૈયાર ત્યારે એમને પોતાના સેંકડો શિષ્યોને કહ્યું કોક મારા વચને અહીંયા દીવા બધી પૂજા સેવન કરવા છે ત્યારે શૈલ રંગાચાર્ય એમના ધર્મપત્ની બહુ પવિત્ર હતા ખુલ્લા દ્વારના બ્રહ્મચર્ય પાળે એવું એમનું નિર્મળ જીવન હતું એક એમનો દીકરો હતો એ નાના દીકરા સાથે શૈલ રંગાચાર્ય ત્યાં તિરુપતિ બાલાજીની સેવા એમની દસમી પેટી અનંતાચાર્ય થયા એના દિલમાંથી અમારા ગુરુજનોના સંતો ભક્તોના આવા પવિત્ર જીવન છે પણ વાતમાં આમ કહેતો તો ને કહેતી હતી એમાં ચડાવ ઉતાર આવતા ઘણીવાર ઘણી ઇતિહાસ ચેન્જ થઈ જાય માટે એને ગ્રંથસ્થ કર્યો હતો સાહેબ એટલે રામાનુજાચાર્યના વૈકુઠવાસ પછી એમની દસમી પેઢીએ અઠીસો પાણી ત્રણસો વર્ષ બાદ અનંતાચાર્ય આ પ્રપન્ના મૂળ ગ્રંથની રચના કરી અને એમાં ચોવીસ આખ્યાનો લઈ તો મને એમ થયું કે એક રામાનુજાચાર્ય અને એમના થકી ભગવાનની સમગેલા ભક્તોના આખ્યાનો

આ તો પ્રગટ પુરુષોત્તમ માટે જેમને કુર્બાની આપી પ્રગટ પુરુષોત્તમ માટે જેને આજીવન સમર્પણ કર્યું એક એક પરમંશો એટલે ખપ અને ખટકો સાધના અને આરાધના તપ અને જપ ભક્તિ અને જ્ઞાન ધર્મ અને વૈરાગ્ય આની અનુપમ ગૂંથેલી ચાદરો સદ્ગુણોના સાદરો એક એક પરમંશોના જીવનમાં છલકાય છે અને આવા પરમહંસોના જીવન મને એમ થયું કે જો લખાયા હોય તો આજે ભગવાન અને ગુરુજનોની કૃપા છે અને ભગવાનને ગુરુજનોની કૃપાથી એટલા સદગ્રંથોના અધ્યયનને અંતે આ પરમહંસોના જીવન સહજ આ સંપ્રદાયના સાહિત્યરૂપી સાગરમાં અવગહન કરતા ભગવાન આપણને માખનની જેમ નવનીતની જેમ સાહ રૂપિયા આપે છે તો આ વ્યવસ્થિત ગ્રંથસ્થ થાય તો જેમ પ્રપન્નામૃત અનેક મુમુક્ષોના માટે પ્રેરણાનો સ્ત્રોત છે એની કરતાં પણ આ હવાયો પ્રેરણાનો સ્ત્રોત બનશે કે જે ભવિષ્યના મુમુક્ષો માટે ભગવાનને પામવાનો સીધો રસ્તો રાગ દ્વેષ રહીતનો રસ્તો સાગર પેટા બનીને પરમાત્મામાં હમાવાનો રસ્તો કંડારશે પરસ્પર સમન્વય અને એકતાની ભાવના પેદા કરશે પરસ્પર આત્મીયતા અને સોહૃતાનો સેતુ રચશે અને સૌથી મહત્વની વાત કે આ પરમહંસોના જીવન એટલે કે અવનીથી અક્ષરધામમાં જવાનો હાઈ રાજમાર્ગ તૈયાર કરશે અને બીજી બાબત કે મને પણ અખંડ ભગવાનનું ચિંતવન રહેતા હું પણ ભગવાનના સીધા માર્ગે ચાલ્યો જાઉં ભગવાને કહ્યું કે ભગવાનના ચરિત્રોમાં ચરિત્ર ઝાડામાં મને ગોંચવી મૂકવું અને અખંડ ભગવાનના જેને વિચારો આવે એ ગમે મોટેરો છે અને જેને ભગવાનના વિચારો ઓછા આવે એ ગમે એ સ્થાન ઉપર હોય તો નાને રોજ તો ભગવાને જેને મોટેરાની વસ્તુ કહી છે એ ભગવાનનું સતત ચિંતન કરવાનો ઉત્તમ માધ્યમ એટલે મહારાજને મહારાજના મુક્તોના પ્રસંગો ચરિત્રો છે તો આપણે પણ અખંડ ભગવત પારાયણ રહેવાય અને મારી ખુદની અનુભૂતિ છે હું આજે શબ્દોથી વર્ણવી કરી શકતો તો નથી પરંતુ મારું ખુદનું અંગ ભગવત ચરિત્રનું ચિંતન અને સ્મરણ છે આ બેના માધ્યમે જ્યારે જ્યારે હું મહારાજનું સ્મરણ કરતો ચરિત્ર ગંગામાં અવગાહન કરું ત્યારે એવી અલૌકિક અને અવર્ણની અનુભૂતિ થાય છે આપ વાંચજો ત્યારે ખબર પડશે કે મને ખાલી વાંચવામાં જ એટલો આનંદ આવે છે તો એ લેખકને લેખન કરતી વખતે ભગવાન કેવો પ્રકાશ કરતા હશે કેવી અનુભૂતિ આપતા હશે માટે આ રીતે પરમહંશ્વના જીવન લખવાની પ્રેરણા થઈ અને એમની જ કૃપા ભગવાનને મોટાની જ કૃપા ધીરે ધીરે લખતા 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 સ્વામિનારાયણ સંપ્રદાયના તો પાંચસો પરમ વંશો એક દિવસે એમાંથી એ વખતે તો સ્વામિનારાયણ ભગવાન જ કેન્દ્ર સ્થાને હતા એટલે ભગવાન સ્વામિનારાયણ પર તો ઘણા ગ્રંથો લખાયા છે પરંતુ નંદ જીવન

નિવાસી જેટલા પરમહંસોના જીવન પ્રકાશન થયા છે ધર્મિધરાનંદ સ્વામી નરહરિયાનંદ સ્વામી અમૂર્તાનંદ સ્વામી જ્ઞાનાનંદ સ્વામી જ્ઞાન પ્રકાશાનંદ સ્વામી જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી નિષ્કામાનંદ સ્વામી બે અમોઘાનંદ સ્વામી ત્રણ વ્યાપાનંદ સ્વામી ચાર અવદાતાનંદ સ્વામી સુખદાતાનંદ સ્વામી જયાનંદ સ્વામી તપસાનંદ સ્વામી ઘણા પરમહંસોના નામ તો આજ તમારે માટે સાંભળ્યા નથી પહેલાં વહેલાં હશે હા એના મેં તો આખા જીવન કંડાર્યા છે આપ પણ વાંચજો કે કેવી રીતે ક્યાં જન્મા કેવી રીતે પરમહંસ થયા પરમહંસ થયા ત્યારે ભગવાન એને કેવી અનુભૂતિ આપી એને સત્સંગમાં અને સમાજમાં કેવું અનેરું યોગદાન આપ્યું છે અને કેવા ડંકા વગાડીને ધામમાં ગયા છે અને યુગો સુધીનો ભગવાન જેવો આનંદ ભગવાન જેવા આકાર ભગવાન જેવી અલૌકિકતાને પામા છે એ બધો અનુપમ રસ્થાળ એટલે આ પરમહંસ ગાથા ભાગ એક અને બે છે અને લખતા લખતા આવા દસ ભાગ સુધી લખાઈ ચૂક્યું છે ધીરે ધીરે એનું પ્રૂફિંગ થતાં પ્રકાશન થશે અને આખા સત્સંગ સમાજ માટે આ પરમહંસોના જીવન ગાથા કોઈ શ્રદ્ધા ભાવથી વા આનું વાંચન કરશે તો આ સંપ્રદાયમાં જેમ વરસાદ વરસતા ધરતી હરિયાળી થાય આખો સંપ્રદાય નવપલ્વિત થશે કેમ કે આ સંપ્રદાયનો અનુપમ ઇતિહાસ છે અને જે સંપ્રદાય કે જે દેશ આ દુનિયામાં સંપ્રદાય જ્યાં એનો ઇતિહાસ બોલાણો ત્યારે એ સંસ્કૃતિ સમાપ્ત થઈ ગઈ ખાલી બોલવામાં રહી પણ એનું બહુ લાંબુ ચાલ્યું નહી હિન્દુ ધર્મ ઉપર અનેક એટેક થયા અનેક વિધર્મીઓએ એને નાશ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ હિન્દુ ધર્મના સાધુ સંતોએ ઋષિમુનિઓએ એનો ઇતિહાસ જાળવી રાખ્યો એટલે આજે એ બધા એટેકની કે આક્રમણોની સામે આ ધર્મ અડીખમ ઉપોસન એનું કારણ ઋષિમુનિઓએ અને એના નિષ્ઠાવાન કાર્યકર્તા સેવકોએ સાંભળેલો ઇતિહાસ છે મહારાજના સમયમાં ઘણા બધા નંદો સંતો હતા જેમ તમે કીધું કે પાછો પરમંશ ને પણ હજાર ને હજાર જેટલા આપણા સંતો હતા તો હવે આ બધા સંતોથી સૌથી તમારા પ્રિય અને વાલા ક્યાં સંતો એવા બે તો ત્રણ તમે કહી શકશો કે એવા કોણ છે તમારે હે દ્વારા જરૂર જો વિશાલભાઈ પ્રત્યેક પરમહંસો પુરુષોત્તમ નારાયણના પ્યારા હતા જગતથી થી ન્યારા હતા અને એના જીવન સૌથી સારા હતા અને એટલે જ દરેક પરમાંશોના પાવન ચરણોમાં વંદન કરવાનું મન થાય કેમ જેમંશો પ્રગટ પ્રભુને ઓળખ્યા હતા શકે ભગવાન કોનામાં કેટલું સામર્થ્ય આપે એ ભગવાનના થયા પછી પણ આપણે ભગવાનના ઉપયોગમાં કેટલા આવીએ એના ઉપર ડિપેન્ડન્ટ રાખે છે જેમ કે આ સૃષ્ટિનું સર્જન થયું તો ભગવાન જેવા અક્ષર બ્રહ્મમાં આવ્યા એટલા મહાપુરુષમાં ના આવ્યા મહાપુરુષમાં આવ્યા એટલા પ્રધાન પુરુષમાં ના આવ્યા પ્રધાન પુરુષમાં આવ્યા એટલા વિરાટ નારાયણમાં ના આવ્યા એમ ભગવાન તારતમ્યતા એ કરીને જે જે જેટલા ભગવાનના ઉપયોગમાં આવતા એટલું એનામાં સામર્થ્ય શક્તિ મૂકી પશુ પંખે કે કીટ ભમરમાં સામાન્ય જીવન જ આપ્યું કે જે ભગવાનના હાવ માઇનોર ઉપયોગમાં આવે ઓલા બહુ ઉપયોગમાં આવ્યા જે જેટલા વધારે ઉપયોગમાં આવ્યા સર્જનમાં એટલા એટલા ભગવાન એને સમર્થ બનાવ્યા એ જ રીતે ધરતી ઉપર ભગવાન જ્યારે કરોડોના કલ્યાણ કરવા માટે પધાર્યા ત્યારે પણ એના કલ્યાણકારી સંકલ્પમાં જે સૌથી વધારે ભગવાનના ઉપયોગમાં આવ્યા એ એમાં ભગવાનને અઢળક સામર્થ્ય મૂકી અઢળક સાધુતા મૂકી અઢળક સદગુણો મૂક્યા અઢળક સમજણ કે બધી જ પ્રકારનું જેમ કે ગોપાલનંદ સ્વામી હતા તો એ ક્ષમાનો સાગર હતા દયાનો સાગર હતા જ્ઞાનનો સાગર હતા સાધુતાનો સાગર હતા સામર્થ્યનો સાગર હતા એ સાગર પેટા એ બધાને સમાયા એ જે જેટલા ભગવાનના વધારે ઉપયોગમાં આવ્યા એટલા એ સમર્થ થયા મહારાજના બધા જ પરમ અંશો હતા એમાં પણ મને સૌથી વધારે વાલા હોય તો પહેલા નંબરે એ ગોપાળાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી યથાર્થ સમજી શક્યા હોય એવા કોઈ સંત હોય તો એ ગુણાતીતાનંદ સ્વામી એટલે આ ગોપાલ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી આ પરમહંસો મને ખૂબ જ વાલા કારણ કે સૌથી વધારે મારા ઈષ્ટદેવને જે કામ કરવું એમાં સૌથી વધારે ઉપયોગ વ્યાપકાનંદ સ્વામી એવા હતા કે બોલેને બ્રહ્માંડ ડોલાવે એક વાર તો આમ કર્યું તો બ્રહ્માંડ ચોળી નાખે એવી શક્તિને ધરાવતા હતા પણ બોટાદમાં મોવેલી ઘોડી બેઠી કરી અમીર ખાચરની તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે એ કુંડળ પધાર્યા તો એને ઠપકો દે છે કે રાયબામાં કે છે કે બીજો થાળ બનાવજો સચ્ચિદાનંદ સ્વામી પણ કાળને થપાટ મારીને માથું ફેરવી નાખે કાળને પાછો ઠેલે એટલી સામર્થ્ય ધરાવનારા હતા અરે જ્યારથી સત્સંગ થયો ત્યારથી નિરાવણ સ્થિતિને પામેલા હતા કોઈને પ્લેગ આદિ રોગ આવ્યો હોય કે સામે કાળ ઉભો હોય તો એને ભગાડી મૂકતા હતા પરંતુ એકવાર ભગવાને વરસાદ વરસાવ્યો તો ભગવાને કીધું સ્વામી આ ન કરાય ઠપકો આપ્યો ઝપકાનંદ સ્વામી ઠપકો આપ્યો ગોપાળાનંદ સ્વામી પોતાની લાઈફ ટાઈમમાં અનેકવાર વરસાદ વરસાવ્યો અનેકવાર વાર બેઠા કર્યા અનેકને બ્રહ્માંડોના દર્શન કરાવ્યા અનેકને સમાધિ કરાવી છતાં દે નિરાવન સ્થિતિ માટે આટલું સામર્થ્ય આમ સામર્થ્યનો ધણી હોય એમ સામર્થ્ય વેરતા ગયા આજે બસો વર્ષે તે સ્વામીએ સ્થાપેલા દેવો છે કે સ્વામિના યોગમાં આવેલી વસ્તુઓ છે એમાં અપાર સામર્થ્ય દેખાય છે તો એ પોતે કેટલા સામર્થ્યના ધનિશ આટલું સામર્થ્યનો પ્રવાહ ગંગાના પ્રવાહની જેમ વહાયો છતાં ભગવાન એની ઉપર કાયમ પ્રસન્ન રહ્યા કારણ કે ભગવાનની મરજીના મર્જીવા બની જવા ભગવાનના સિદ્ધાંતે સિદ્ધાંત ભગવાનનું ગમતું એ મારું ગમતું ભગવાનની રુચિ એ મારી રુચિ ભગવાનનું સુખ એ મારું સુખ પોતે પોતાને ભૂલી અને ભગવાનના માટે આખા ઘસાઈ ગયા માટે એવા જે સંત ગોપાલ સ્વામી એ મને સૌથી વધારે વાલા છે કેમ જે એને ભગવાનને જે જે કરવું તો અને આ ભગવાન અવની ઉપર આવ્યા પછી ભગવાનને જે જે અવની ઉપર કરવું હતું એમાં સૌથી વધારે સારામાં સારા કામ કરવાના હોય એનો જો નિમિત્ત બનાવ્યા હોય તો એ ગોપાલનંદ સ્વામી હતા ભગવાન પોતે આવ્યા અવની ઉપર એના છ હેતુ કીધા હોય તો એ ગોપાળાનંદ સ્વામીને કીધા અનેક ધામના મુક્તો હતા કેવા ધામનો કેવા મુક્તો કેવી સમજણ રાખે ક્યાં વિયો જાય અને કેવી સમજણ રાખે તો અષ્ટાવરણ પાર અક્ષરધામમાં જાય એ સાત ધામના મુક્તોની વાત ગોપાળાનંદ સ્વામીને કીધી ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાને પોતાના અસાધારણ તેર ઐશ્વર્ય એ ગોપાળાનંદ સ્વામીને કીધા સ્વામી દ્વારા આ સત્સંગમાં પ્રવાહિત થયા મુક્ત ભેદ સ્વામી દ્વારા પ્રવાહિત થયા છ ધામના મુક્તોની વાત સ્વામી દ્વારા પ્રવાહિત થઈ વિદ્વાનોને પ્રશ્નોના શાંતિ માટે સમીકરણ માટે પ્રસ્થાન ત્રય ઉપરના ભાષ્યો કે જે સંપ્રદાયના આધાર ગણાય એ યોગીરાજ ગોપાલ સ્વામી દ્વારા પ્રવાહિત થયા આ સંપ્રદાયમાં આજે બધા આપણે ચેષ્ટા બોલીએ છીએ એ ચેષ્ટા એ સંપ્રદાયને ગોપાલનંદ સ્વામી દ્વારા ભેટ મળી આજે આપણે પાંચ માનસી પૂજા કરીએ છીએ પાંચ આરતીઓ કરીએ છીએ સંધ્યા વખતે ધ્યાન અનુષ્ઠાન કરીએ છીએ આ સંપ્રદાયમાં પાંચ પાંચ વાર કથા થઈ છે સંપ્રદાયનું અલૌકિક બંધારણ એ ગોપાલ સ્વામી દ્વારા આ સંપ્રદાયને ભેટ મળ્યું છે એમ અને સૌથી વધુ મહત્વની બાબત કે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાની ઉપાસના પ્રવર્તાવા માટે આવ્યા હતા અને ઉપાસનાથી જ વાસના વિનાશ થાય દેહરૂપ ને કોઈ દિવસ પુરુષોત્તમ ઉપાસના થાય નહીં પુરુષોત્તમ આકારે વૃત્તિઓ થાય બ્રહ્માકારે કે ભગવધાકાર વૃત્તિઓ થાય ત્યારે જ ભગવાનની ઉપાસનાની શરૂઆત થાય છે જેમ અજ્ઞાની શરીરને સ્વીકારે છે એમ જ્યારે પરમાત્માના શબ્દનો સ્વીકાર થાય ત્યારે ઉપાસનાની શરૂઆત થાય આ પ્રતિલોમ ધ્યાનની લટ લટક આ સંપ્રદાયમાં ગોપાલનંદ સ્વામીએ ભેટ આપી હજારોને ની ધ્યાનની લટક આપી અને ભગવાન ધામમાં ગયા પછી આ ધરતી ઉપર છે એવી હજારો લાખોને અનુભૂતિ ગોપાલનંદ સ્વામી આજે બસો વર્ષે હજી કરાવી રહ્યા છે જેમ પુરુષોત્તમ નારાયણ ધામ માં ગયા અને પ્રગટ રહ્યા એમ ગોપાલ સ્વામી ધામ માં ગયા છતાં એ પ્રગટ રહ્યા છે અને એ પુરુષોત્તમ પણ સમજે તો જ જે પુરુષોત્તમ પામે એ પુરુષોત્તમ પણ સ્વામિનારાયણ ભગવાને ગોપાલ સ્વામીને નિમિત્ત બનાવી આ સત્સંગમાં પ્રવાહિત કર્યું અને પછી જે સુપાત્ર હતા એ ઝીલા એ આજે પણ ઝીલતા રહેશે ભ્રમરૂપ થતા રહેશે ડંગો વગર ધામમાં જતા રહેશે તો સ્વામીજી આ શાસ્ત્રમાં એવું એક પરમર્શની તમે ગાતા કહી શકો કે જે આપણે રોજ આપણે જુદી જુદી કથા સાંભળતા હોય પણ એવી ગાથા કે આપણે કદાચ આપણે સાંભળી નહીં પાંચસો પરમહંસોના આખ્યાન અનુપમ છે સૌ માટે જાણવા માણવા જેવા છે એક એક પરમહંસોના જીવન એ એક એક પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ ને વિભૂતિ બધા જ સારા છે પરંતુ જ્યારે આપણે તમે નવું જ આખ્યાન કીધું છે તો થોડું નવું मंजूकेशानंद स्वामी नंदमाला में લખ્યું છે કે નર હરિયાનંદ સંત સારા ધર્મનંદન ને ઉરธารા નર હરિયાનંદ પ્રભુ ને પ્યારા સંત સારા ને પ્રભુ ને પ્યારા શું કામ તો કે પોતાના અંતરમાં અખંડ ભગવાન ને ધારી રાખતા છે જે સંત ભગવાન ને અંતરમાં ધારી રાખવા અખંડ બધા જ માણસો દેહ ને ધારી રાખે છે બંગાળ રાજ્યમાં કલકત્તાથી સિત્તેર માઇલ દૂર બાવળા ગામ છે ત્યાં વિપ્રકુળમાં જન્મ લીધો એનું નામ હતું રામજીભાઈ રામજી વિપ્ર નિત્ય પ્રગટ પ્રભુ પૂર્વનો સંસ્કાર છે ને જેમ વ્યક્તિ કોઈ કોઈ પ્રાણી હોય એ જન્મે તરત જ એની માતાને જંગલી પ્રાણી ધાવવા માંડે છે શું કામ પૂર્વે એને સ્તનપાન કરેલું છે એટલે એની સંસ્કાર છે એટલે એ ધાવા મળે એમ પૂર્વે જેને પરમાત્માના મળેલા હોય એને તે જન્મે તરત પરમાત્માને મારે પામવું છે ને પરમાત્માને ભેટવું છે બાકી જેને ભોગ માટે જિંદગી વગોવી હોય એને કઈ ભગવાનને પામવાનો સંકલ્પ નથી થતા અને ભોગીને ભોગ નો સંકલ્પ થાય એમ જ ભગવાન માટે જીવે આ જન્મે આવે ને તો એને ભગવાન માટે પામવાનો સંકલ્પ થાય બે પોત પોતાની જગ્યા સાચા છે પૂર્વના કર્મ નું એ સમજી રાખવું પડે નાનપણથી પોતે જેટલા શાલિગ્રામો મળે ભેગા કરીને પૂજા કરે પોતાની પૂજામાં આવડો એક મોટો પૂજા ખંડ હતો એમાં સાતસો શાલિગ્રામ ની નિત્ય પૂજા કરે સાતસો શાલિગ્રામ માટે સરસ મજાનું ચંદન ઘસે રોજ એની પૂજા કરે તુલસી દળ થી વિષ્ણુ સહસ્ત્ર નામથી એનું અર્ચન કરે પૂજન કરે આમ કરતા કરતા એ રામજીના બાવીસ ચોવીસ વર્ષ થયા જ્યારે આપણો દિલનો સાચો પોકાર પરમાત્મા પાસે પહોંચે ત્યારે ભગવાન સંતનો ભેટો કરાવે છે જેમ સૂર્યોદય થાય ત્યારે પહેલા રાતડ ફૂટે સૂર્યના રાતા કિરણો બહાર આવે છે એમ આપણા જીવનમાં જ્યારે પુરુષોત્તમ નારાયણનો પ્રગ પ્રાગટ્ય થવાનું હોય ત્યારે એ ભગવા લુગડામાં માણસને વિશ્વાસ ને શ્રદ્ધા બેસે સ્વામિનારાયણ ભગવાન હતા કેટલાય લોકોને સમાધિ કરાવતા હતા તો ઊભા થઈને વ્યા હતા ચાલો પાખંડ ક્યાંય કલયુગમાં એસા નહીં હો શકતા કેમ જઈને નક્કી કર્યું તો કલયુગમાં આવું ન હોય એટલે મળે એની પૂર્વાગ્રહ એને પામવા ન દે અને નક્કી કર્યું તો કલયુગમાં ભગવાન હોય જ અને એટલે એ પૂજા કરતા હતા એમાં ફરતા ફરતા પુરુષોત્તમ નારાયણ પરમહંસ માયાજીતાનંદ સ્વામી અચલાનંદ સ્વામી ક્યાં પહોંચ્યા ગામમાં લોકોને પૂછ્યું કાંઈ કોઈ મમુખ છું તો કે હા રામજીવી પ્રસાદો સંતોનો સ્નેહી છે અને પૂર્વનો બળિયો હોય ને એને ભગવાનજન વાલા હોય ને ભગવાનના સાધુ વાલા અને યાદ રાખજો જેને સાધુ વાલા નથી લાગતા ને ભગવાન તો ભગવાનના નામે રોટલા શીખી ખાનારા છે બાકી લાગે છે એટલે બાપ વાલો હોય ને દીકરો બાપનો નો વાલો લાગે બરાબર સંતો તો પરમાત્માના દીકરા આવે છે લાડી લાવે છે નારાયણ હરે સચ્ચિદાનંદ કહીને એ રામજી વિપરાના ફળિયામાં હલેક જગાવી બહાર આવ્યા ઓહ સાધુ મહાત્મા આવો આવો બેસ શું કરતા પૂજા કરતા શેની શાલિગ્રામ ક્યાં છે આજ આટલા બધા શાલિગ્રામ આજ છે શાલિગ્રામ ક્યાંથી શું છે સમજણ તો ચૌદ વર્ષથી છે છે દસ વર્ષના વાળા હેતુ હેતુ એટલો જ હું નિત્ય પ્રાર્થના કરું છું કે આ સેવનને કરીને મને પ્રગટ પરમાત્માની અનુભૂતિ થાય અને મારો આત્યંતિક કલ્યાણ થાય તમે જે પ્રગટ પ્રભુની વાત કરો છો ને આત્યંતિક કલ્યાણ માટે શાલિગ્રામની સેવા પૂજા કરો છો એ પુરુષોત્તમ નારાયણ આજ પ્રગટી નંદ સંતોની ખુમારી જુઓ કેમ જે એને સાચો કોઈનાર હીરો ઓળખ્યો તો એટલે એની નિશંગપણે બોલી હતા જેને એમાં શંકા હોય એ નો બોલી શકે બોલી શકે છે હા અજાણ્યા પ્રાંતમાં હાથસો શાલિગ્રામની સેવા આજ પુરુષોત્તમ પ્રગટ્યા છે અને એ કરોડો અવતારના ના કારણે તમે જે હેતુ માટે આવ્યા છો એ હેતુ માટે રહ્યા છે ક્યાં ગુજરાતમાં ભગવાન ભગવાન હોય તો મને અનુભૂતિ આપે શું કે શાલીગ્રામ બોલે તો હું માનું મને શાલિગ્રામ આમ જ્યાં બોલ્યા અને અરે માયાદાનંદ સ્વામી પ્રાર્થના કરી એ જ વખતે એક સાથે એ સાતસો સાતસો ચાલીસ્રામ માંથી દિવ્ય તેજનો પુંજ પૂંજ પથરાયો અને એક સાથે સાતસો સાતસો ચાલી બોલ્યા રામ જે તું જેના માટે સેવન કરે છો એ પુરુષોત્તમ નારાયણ આજે પુરુષોત્તમ નારાયણો આપી માટે તારે સુખિયા થાય કલ્યાણ કરવું હોય ત્યાં પહોંચી જ ભગવાને જે પોતાને માટે પ્રાણ પાથરવા હોય એ પરમાત્મા જયારે અનુભૂતિ આપે પછી શું કહેવાનું પરમંશો તો જમીને ચાલતા થયા રામજી ઉપર બીજે જ દિવસે શાલિગ્રામની સેવાનો એના પરિવારજનોને સોંપી અને હાલતા થયા ઝાલે હાલે ડગલે એ ધરતી ઉપર હાલે પુરુષોત્તમ નારાયણ આકાશમાં હાલે જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાંથી ભગવાન એને ઉગારી લે વાઘથી રક્ષા કરે હિંસક પ્રાણીઓથી રક્ષા કરે વાવાઝોડાથી રક્ષા કરે મહા નદીઓના જળથી રક્ષા કરે તાણે તાણે અન્ન પાણી પુરુષોત્તમ નારાયણ પહોંચે એ એક એકવાર તમે પુરુષોત્તમ માટે પગલાં હામાં બાંધો ભગવાન બધા તમારા રસ્તા ખોલી દે અને એ જ તમને સામે આવીને તમે એક ડગલું હાલશો તો હજાર ડગલા સામે આવીને તમને પોતા પાસે બોલાવી લેશે ઠેઠ એ રામજીવી રામજી ગુજરાતમાં આવ્યા ડાકોરનાથના દર્શન કર્યા પૂછ્યું કાંઈ સ્વામિનારાયણ તો કે સ્વામિનારાયણ વિશેષ કરીને તો ગઢપુરમાં રહેશે એવું સાંભળ્યું છે કાઠિયાવાડમાં ગયા ગઢપુર જઈને પૂછ્યું સ્વામિનારાયણ ભગવાન ગયા તો કે આજે તો જૂનાગઢ બાજુ ગયા છે જૂનાગઢ ગયા ત્યાં કોઈને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં તો કે ભુજમાં ગયા છે ભુજમાં ગયા અને ત્યાં પૂછું કે ભગવાન ક્યાં તો કે આજે સુંદરજીભાઈ સુતારના ઘરે બિરાજમાન છે સુંદરજીભાઈ સુતારના ઘરે ગયા ત્યાં તો ચોગલાળી પાઘ હાથમાં પુષ્પનો ગુચ્છ ઉલાડતા હતા શ્વેત વસ્ત્રો પહેર્યા હતા અને આમ મંદ મંદ હસતા હતા આમ જ્યાં ચા રાખ્યું ભેગી થઈ ત્યાં તો જે આકાશમાં મૂર્તિ એને દોડતી હતી એ જ મૂર્તિ આ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં સમાણી જ્યારે સાત સાતસો ચાલીસ ગ્રામે એને અનુભૂતિ આપી ત્યારથી એ પરમાત્માની મૂર્તિ દેખાતી હતી ભગવાનના ચરણમાં માહિતી ઓહો આ જ પ્રગટ પ્રભુ આમ ભાવ વિભો તેને દર્શન કર્યા પુનઃ સમાધિ થઈ જાગ્રત થયા અને જીવન પ્રગટ પ્રભુના ચરણમાં સમર્પિત કર્યું નર રૂપે રહેલા નારાયણને ઓળખી લીધા અને નર રૂપે રહેલા નારાયણને જીવન સમર્પિત કર્યું એટલે ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ રાજી થયા અને રાજી થયેલા ભગવાન સ્વામિનારાયણને એને જીવનને સમર્પિત કરીને દીક્ષા આપવાની વાત કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણે ત્યાં જ ભુજમાં સુંદરજીભાઈ એકાદશીના પવિત્ર દિવસે એને મોક્ષદા એકાદશી કહેવાય છે મોક્ષદા એકાદશીને દિવસે જ ભગવાને એને પરમહંસની દીક્ષા આપી અને નર રૂપે રહેલા હરિને ઓળખ્યા એટલે એનું નામ રાખ્યું નરહરિયાનંદ નરહરિયાનંદ પ્રભુને પ્યારા અખંડ ભગવાનને ચિંતન કરતા હતા ભગવાન એનું ચિંતવન કરતા હતા બોલેને બ્રહ્માંડ લાવે એવા થયા અને ભગવાને કીર્તનોની કળા શીખવી હતી કીર્તનો બોલતા શીખ્યા હતા એને કંઠ સારો હતો એટલે સારા ગવૈયા હોતા એક હજાર તો કીર્તન કંઠસ્થ હતા અને સત્સંગની ખૂબ જ સેવા કરેલી ભુજમાં એની દીક્ષા આપી હતી અને ભુજમાં તે ઓગણીસો ને માં વૈશાખ સુધી પાંચમે અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણને તેડવા આવ્યા ડંકો ઉગાડીને ધામમાં ગયેલા આવા તો પરમહંશોનું જીવન મેં ટૂંકમાં કીધું છે પણ એવાંશન સ્વામીજી તમે આ પોડકાસ્ટ ઉપર આવ્યા આમ કે ભૂલ થઈ ગયું હોય તો હું ક્ષમા માંગુ છું અને સર્વે મિત્રો આ પોડકાસ્ટ તમે નિહાવરો છો આ તમને ગયમ્યું હોય તો પ્લીઝ તમે લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો